અને હવે વાત પાંડવોના પુરાવાની. તો મહાભારતના યુદ્ધ બાદ પાંચ પાંડવોએ લગભગ 12 વર્ષ સુધી વનવાસ ભોગવ્યો હતો. 5000 વર્ષ પૂર્વેની દંતકથા આપણે આજે પણ સાંભળીએ છીએ, પણ આ દંતકથાની અમુક ઘટનાઓનો બોલતો પુરાવો પણ છે. ભરૂચ જિલ્લામાં આવેલ કડિયા ડુંગર એક એવું સ્થળ જ્યાં હજુ પાંડવોએ વિતાવેલા દિવસોને પુરાવા મળી આવે છે. જતા જતા જોઈ લઈએ આ વિશેષ અહેવાલ. ભરૂચ જિલ્લાના નેત્રાંકથી 8 કિલોમીટર દૂર આ ઐતિહાસિક ડુંગર આવેલો છે, જેનું નામ છે કડિયા ડુંગર. માનવામાં આવે છે કે તેનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. અમને આ જગ્યા વિશે ઘણું સાંભળવા મળ્યું હતું, એટલે અમે હકીકતનો તાગ મેળવવા પહોંચ્યા કડિયા ડુંગર. પાંડવો જયારે વનવાસ કર્યો હતો ત્યારે પાંડવો જે વનમાં રહ્યા હતા એ વન છે આ કડિયા ડુંગર. અને આ કડિયા ડુંગર પર એમના આજે બી અવશેષો દેખાય છે. કહેવામાં આવે છે કે અહીં આગળ એરંબા સાથે ભીમે લગ્ન કર્યું હતું. ત્યારે આવો આપણે જોઈએ. 100 થી 150 મીટર ઊંચો ડુંગર. આ ડુંગર પર ચડવાનો એક માત્ર રસ્તો આ પગથિયા છે, અને તમામ પગથિયા બનાવવામાં ઈંટ કે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ નથી થયો. તમામ પગથિયા પથ્થરની કોતરીને બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ ડુંગર પર 20થી વધુ ગુફાઓ આવેલી છે, અને આ તમામ ગુફાઓ પાંડવોએ કોતરીને બનાવેલી હોવાની માન્યતા છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે આ સ્થળ પહેલા હેડંબા બંધ તરીકે ઓળખાતું હતું. પાણીની શોધમાં ભીમ અને રાણી હેડંબા વચ્ચે મુલાકાત થઈ અને ત્યારબાદ આ જ સ્થળે ભીમ અને હેડંબાના લગ્ન પણ થયા હતા, તેના પણ પુરાવા મળી આવ્યા છે. એરંબા અવનની રાણી હતી અને એને ભીમજુરા અહીંયા લગ્ન કર્યા હતા, જ્યાં ભીમચોરી કહેવાય છે અને ભીમના પગલાં છે. અને ગુફાની અંદર ગુપ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી નારાયણજીને બોલાવીને એમને લગ્ન કર્યા હતા. ભીમે જ્યારે હેડંબા સાથે લગ્ન કર્યા હતા તે આજે બી આજે એમના પુરાવા અહીં રજૂ છે. આ જે ચોરી છે ત્યાં 7 ફેરા ભીમે હેડંબા સાથે લીધા હતા, એનો આજે આ ઉત્તમ પુરાવો આજે બી અહીં મોજૂદ છે. પાંડવોએ આ ગુફામાં એક માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી, જેની તેઓ પૂજા કરતા. જો કે આ કઈ દેવીની મૂર્તિ છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. આપણે અત્યારે જ્યાં ઊભા છે એ કડિયા ડુંગર છે, અને કડિયા ડુંગર પર જ્યાં વનવાસ દરમિયાન પાંડવો રહેતા હતા એ ગુફા છે, અને જ્યાં વનવાસ દરમિયાન જે પાંડવો રહેતા ત્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને જેની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. કયા માતાજી છે એ વાત હજુ અકબંધ છે. આ ઉપરાંત ભીમ પગલા, અનાજ દળવાની ઘંટી તેમજ પીવાના પાણી માટે ખોદવામાં આવેલી વાવ પણ અહીંયા તેજ હાલતમાં છે. નવાઈની વાત એ છે કે ગમે તેવા વાતાવરણમાં પણ આ વાવનું પાણી ક્યારેય ખરાબ નથી થતું. લોકો આ પાણીનો વિવિધ રોગ મટાડવા ઉપયોગ કરે છે. કોને જ્યારે પાણીની જરૂર હતી તો આ પ્રમાણે એ લોકોએ બનાવેલું હતું. પાણીની અંદર તમે ગમે તેમ આવીને તમે જોશો ને તો જીવાત નહીં પડે. આપણે અહીંયા ઘરે પાણી 3 દિવસ ખુલ્લું પડ્યું હોય તો મચ્છર બેસે, તો અંદર પોળા બી પડી જાય, જીવાત પડે. તો તમે ગમે તે ટાઈમે તમે આવીને જોશો ને તો પાણી તેવું ને તેવું જ હોય છે. આવા જ ઘણા રાજ અને પૌરાણિક ઘટનાઓ સાથે જોડાયેલા પુરાવા લોકોને અહીંયા આવવા પ્રેરે છે, એટલે કડિયા ડુંગરનો પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થઈ રહ્યો છે. દીપક પટેલ, ઈટીવી ન્યૂઝ, નર્મદા.